નમસ્કાર, રિયલ ચેનલ પર આપ જોઈ રહ્યા છો રિયલ સમાચાર. સમાચારોની શરૂઆત કરીએ શહેરની ખાસ ખબરોથી. કતારગામમાં બેફામ દોડતી કારે 6 રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે લીધા. સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સેક્રેટરી પદ પર નિલેશ પટેલ અને ખજાનજી તરીકે અજય અબુવાલાનો વિજય. ભાજપની સંકલન બેઠકમાં ગરમાગરમી, પાલિકાના હદ વિસ્તરણમાં 10 ગામ કાઢીને નવા 7નો સમાવેશ. પાલિકાનું મની કાર્ડ વાપરનારાઓને સોમવારથી 10% ડિસ્કાઉન્ટ મળશે. અડાજણમાં બીઓબીના એટીએમમાં ચોરીની કોશિશ કરનાર ઝડપાયો. અને સમાજ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કતારગામ વેડ રોડ મેડિકલ એસોસિએશન દ્વારા મેરેથોન યોજાય. સમાચાર વિગતે જોઈએ. કતારગામ લેક ગાર્ડન ગજેરા સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટના બનતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ. બે ફાર્મ ઝડપે દોડી આવેલી કારની અડફેટે 6 રાહદારીઓને વાહન ચાલકો આવી ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો. પ્રાપ્ત વિગત અનુસાર કતારગામ ગજેરા સર્કલ નજીક આવેલ લેક ગાર્ડન પાસે એક કાર ચાલકે બે ફાર્મ ઝડપે કાર દોડાવી હતી, જેના કારણે ત્યાંથી પસાર થતા 6 વ્યક્તિઓ કારની અડફેટે આવી ગયા, જે તમામને પગમાં ફ્રેક્ચર થવાથી માંડીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા છે. હિટ એન્ડ રનની ઘટના બાદ કાર ચાલકે પોતાની કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી અને તે કાર છોડી નાસી છૂટ્યો હતો. એકાએક બનેલા બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં વાહન ચાલકો ઊભા રહી ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ પોલીસને આ મામલે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને કાર કબજે લેવા સાથે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા અને કાર ચાલક યુવાન કોણ હતો તે અંગે હાલમાં કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લા વકીલ મંડળના સેક્રેટરી અને ખજાનજી પદ માટેની ચૂંટણી ગતરોજ અઠવાલાયન્સ નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે યોજાઈ ગઈ. અગાઉ પ્રમુખ ઉપપ્રમુખની વરણી બિનહરીફ થઈ ગઈ હોવાથી ચાલુ વર્ષે માત્ર 2 હોદ્દા માટે જ ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 7 ઉમેદવારો મેદાનમાં હતા. સરેરાશ જેટલું જ મતદાન થયું હતું અને મોડી સાંજે પરિણામો જાહેર કરવામાં આવતા નિલેશ પટેલ જનરલ સેક્રેટરી અને ખજાનજી તરીકે અજય ઢબુવાલાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ગતરોજ સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન યોજાયું, તેમાં સેક્રેટરી પદ માટે દાવેદારી કરનારાઓમાં ભાવેશ આંબલિયા, ચૈતન્ય પરમહંસ, નિલેશ પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ થયો હતો, જ્યારે ખજાનજી તરીકે અજય ઢબુવાલા, વિજય જાસૂદ, પૂનમ આર મિશ્રા અને વરુણ પાટીલે દાવેદારી કરી હતી. ગતરોજ અઠવાલાયન્સ નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે મતદાન યોજાયું હતું, જેમાં અંદાજિત 3500થી વધુ મતદાતાઓ પૈકી 1708 વકીલોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એ પૈકી સેક્રેટરી પદના ઉમેદવાર નિલેશ પટેલને 837 મત મળ્યા હતા, જ્યારે ચૈતન્ય પરમહંસને 715 મત મળ્યા હતા. ભાવેશ આંબલિયાને 117 અને 29 વકીલોએ નોટાનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 10 મત રદબાતલ ગણવામાં આવ્યા હતા. આમ નિલેશ પટેલે પોતાના સૌથી નજીકના ઉમેદવાર ચૈતન્ય પરમહંસને 117 મતથી પરાજય આપ્યો. ખજાનજી પદ માટે 4 ઉમેદવારો વચ્ચે રસાકસી હતી, તેમાં અજય ઢબુવાલાએ 758 મત મેળવ્યા અને પૂનમ મિશ્રાએ 438 મત મેળવ્યા હતા. સેક્રેટરી પદ માટે મતદાન કરતા 54 વકીલો દ્વારા નોટાનો ઉપયોગ કરાયો હતો અને 7 મત રદબાતલ ગણવામાં આવ્યા હતા. હદ વિસ્તરણની સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્ત પર વિરોધના પગલે ગામોના ઠરાવ રજૂ થવાના બાકી હોય અને અભિપ્રાય મંગાવવા માટે મુલતવી રખાઈ હતી. આ મામલે સર્કિટ હાઉસ ખાતે 2 મંત્રી, 3 સાંસદ, 3 ધારાસભ્યો સહિત અગ્રણીઓ અને મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી ચેરમેન, શાસક નેતા, શહેર જિલ્લા પ્રમુખોની ભાજપ સંકલન બેઠકમાં લાંબી ચર્ચા અને ખેંચતાણ બાદ 22 ગામોમાંથી 10 ગામ કાઢી નખાયા હતા, તો 7 નવા ગામો સમાવવા પર મતું મરાયું છે. સંકલન બેઠકમાં અસંકલન જેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ હતી. સાંસદ સી આર પાટીલ અને મેયર ડોક્ટર જગદીશ પટેલ વચ્ચે દરખાસ્ત મુદ્દે જામી ગઈ હતી, જેમાં સી આર પાટીલે સંકલનમાં નક્કી થયા મુજબ સમિતિમાં સુધારો કરીને રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલી આપે તેવું સૂચન કર્યું હતું.
परंतु मेयर डॉक्टर जगदीश पटेले तेम न थई शके मूळ दरखास्त मंजूर करी जे संकलनमां नक्की करायुं छे तेज नोटिंग करीने सरकारमां मोकલાય ક્યાં તો મૂળ દરખાસ્ત સ્થાયીમાં લાવી કમિશનરને નવેસરથી દરખાસ્ત તૈયાર કરવા મોકલવી પડે તેવું જણાવતા સાંસદ પાટીલે ઊંધા ચશ્માને પહેરાવો કહીને મેયરે પણ સામે દરખાસ્ત અમારી જ મંજૂર કરવાની છે અને યોગ્ય હશે તે રીતે જ કરાશે તેવું કહ્યું હતું. સીઆર અને મેયર વચ્ચે જામી પડતા ડેપ્યુટી મેયર નીરવ શાહે દરખાસ્તમાં સીધો સુધારો કરીને મંજૂર કરવાથી વિવાદ ઊભો થઈ શકે છે તેમ સૂર પુરાવ્યો હતો. જ્યારે ધારાસભ્ય બીડી ઝાલાવાડિયા અને જિલ્લા મહામંત્રી અશ્વિન પટેલ વચ્ચે કામરેજ તાલુકાના ગામો મુદ્દે તડાફડી થઈ ગઈ હતી. પાંસોદરા, લસકાણા, ખોલવડ, નવાગામ દરેક ગામોમાં 40,000 સુધીની સૌરાષ્ટ્રીયનોની વસ્તી છે. ગ્રામ પંચાયતો પૂરતી સુવિધા આપી નહીં શકે તેથી પાલિકામાં સમાવી લેવાનું જણાવતા ભાજપના જિલ્લા મહામંત્રી અશ્વિન પટેલે વિરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતમાં ભાજપને સત્તા ટકાવવામાં મુશ્કેલી થશે તેવું કારણ દર્શાવતા બંને વચ્ચે ચકમક જરી હતી. સાંસદ સી આર પાટીલે પારડી, કરણદે અને ઉંબેર ગામને સમાવવા માંગ કરી હતી. સંકલનમાં આ બંને ગામોને સમાવી લેવા પર સહમતિ સધાઈ હતી, પરંતુ ધારાસભ્ય જંખના પટેલે ઉંબેર ગામને સમાવવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા દ્વારા સુરત મનીકાર્ડ ધારકો માટે આગામી સોમવારથી 10% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. પાલિકાની બીઆરટીએસ અને સિટી બસ સેવાનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે સિટી લિંકના સુરત મનીકાર્ડના ટિકિટલેસ ટ્રાન્ઝેક્શનથી બસ ભાડામાં વિદ્યાર્થી અને દિવ્યાંગજનોને 40%, સિનિયર સિટીઝન અને મહિલાઓને 25%, અંધજન અને સ્વાતંત્ર્ય સેનાનીઓને 100% રાહત આપવામાં આવે છે. આ 6 કેટેગરી સિવાયના મનીકાર્ડ ધારકોને તેમજ તમામ નોન પર્સનલાઇઝ સુરત મનીકાર્ડ ધારકોને રોજબરોજના બસ ભાડામાં સુરત મનીકાર્ડના ટિકિટલેસ ટ્રાન્ઝેક્શનથી મુસાફરીમાં 10% ફ્લેટ ડિસ્કાઉન્ટ 23મીથી આપવામાં આવશે. હાલ બીઆરટીએસના 12 રૂટમાં 1,20,000થી વધુ અને સિટી બસના 43 રૂટ પર દૈનિક 1,30,000 પેસેન્જર સહિત કુલ 2,50,000 લોકો સેવાનો લાભ લઈ રહ્યા હોવાનું ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું છે. અડાજણ પાલ આરટીઓ 3 રસ્તા પાસે રહેલ બેંક ઓફ બરોડાના એટીએમનું લોક તોડીને ચોરી કરવાની કોશિશ કરનારને પોલીસે ઝડપી લીધો છે. વધુ વિગત અનુસાર વેસુ શ્રેણિક રેસીડેન્સીમાં રહેતા ગિરીશકુમાર બંસલ નોકરી કરે છે. તેમણે અડાજણ પોલીસને આ ફરિયાદ આપી હતી કે શુક્રવારે રાત્રે અડાજણ પાલ આરટીઓ 3 રસ્તા પાસે આવેલ બેંક ઓફ બરોડાના એટીએમનું લોક તોડીને ચોરી કરવાનો પ્રયત્ન થયો હતો. જો કે એટીએમમાંથી ચોરી ન થઈ શકતા તેને નુકસાન કર્યું હતું, જે અંગેની પોલીસને ફરિયાદ મળતા પોલીસે ચોરીનો પ્રયાસ કરનારને તપાસ કરીને ઝડપી લીધો. પોલીસે મહેશ શ્રીરામ જતન બ્રિયાજ યાદવની ધરપકડ કરી છે અને હાલ આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાજમાં સ્વાસ્થ્ય અને સામાજિક જનજાગૃતિ ફેલાય તે હેતુથી કતારગામ વેડરોડ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરોની સાથે તેમના પરિવારજનો પણ દોડ્યા હતા. સુરત શહેરની જાણીતી તબીબી સંસ્થા કતારગામ વેડરોડ મેડિકલ એસોસિએશન દ્વારા સમાજ જનજાગૃતિ અભિયાનના અનુસંધાને આજે એક હાર્ટબીટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંસ્થાના તબીબ મેમ્બરોની સાથે તેમના પરિવારજનો પણ જોડાયા હતા અને ફિટનેસની સાથે સામાજિક જાગૃતિને લઈને એક સાથે દોડ્યા હતા. આ મેરેથોન રામકથા રોડ અવસર ફાર્મથી શરૂ થઈને કતારગામ વેડ રોડ, ગુરુકુળ, ધર્મનંદન ચોક, હાથીવાળા મંદિર રોડ થઈને ફરી અવસર ફાર્મ પરત ફરી હતી. મેરેથોનમાં 500થી વધુ તબીબો અને પરિવારજનોએ દોડ લગાવી હતી. તાપી કલા ઉત્સવ 2019 અને એવોર્ડ અર્પણ સમારોહનું આજરોજ સિટી લાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું. આ સમારોહમાં પ્રસંગે કલા ક્ષેત્રે આજીવન વિશિષ્ટ પ્રદાન અને સેવા બદલ ગુર્જર કલારત્ન એવોર્ડ સંસ્થાના પાયાના સંવર્ધકોનું સન્માન અને બિરદાવવામાં આવ્યા. કલા અને કલાકારોના ઉત્થાન માટે કાર્ય કરતી કલા સંસ્થા કલા પ્રતિષ્ઠાન છેલ્લા 13 વર્ષથી અવિરત પ્રવૃત્તિશીલ છે. આ રીતે જ ગુર્જર ધરાના નવોદિત અને નીવડેલા કલા પ્રતિભાવો વચ્ચે આત્મીયતાનો સેતુ બની પરિવર્તન સાથે સંતુલન કેળવી કલાકારોના આદર સાથે કલા સંવર્ધન કરવાનો કલા પ્રતિષ્ઠાનનો મેરેથોન મનોરથ છે,
जेना एक नवा सोपान रूपे कला प्रतिष्ठान द्वारा श्रीमती चंद्राबा कांतिसेन श्रॉफ पुरस्कृत तापी कला उत्सव 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગૌરવવંતા ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે કલા ક્ષેત્રે આજીવન વિશિષ્ટ પ્રદાન અને સેવા બદલ ગુર્જર કલા રત્ન એવોર્ડ સંસ્થાના પાયાના સંવર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું। તાપી કલા ઉત્સવ 19માં પ્રદર્શિત થનાર કલાકૃતિઓ અને તેના સર્જકોને બિરદાવવા કલાના યજ્ઞ સ્વરૂપ આ ગૌરવ પદ પ્રસંગમાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ, ઉદ્ઘાટક પદે વડોદરા MS યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સના પૂર્વ ડીન ડોક્ટર દીપક કન્નલ સહિત મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા। जे अपने सूरत ने एक कला प्रतिष्ठान संस्था है कि जे उगता आर्टिस्टों ने एक सरस प्लेटफॉर्म पूरु पाड़े आखू तो एना माटेनो आज एक अमारो आ जे वर्षना अंत में दर वर्षे अमे लोको जे एक्जिबिशन करीए छे तेना संदर्भ में आज आप एवॉर्ड समारंभ और एक्जिबिशन पेइंटिंग एक्जिबिशन प्रोग्राम है। આ પ્રોગ્રામનો ઉદ્દેશ એવો છે કે જે ગુજરાતના અને ખાસ કરીને આપણા સાઉથ ગુજરાતના જે બી ઉગતા આર્ટિસ્ટો છે, જે અપકમિંગ આર્ટિસ્ટો છે, તો તેને એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનો એક આ એકદમ ઉમદા કાર્યક્રમ છે આખો આ, કે જે સ્ટુડન્ટો કે જે આર્ટિસ્ટો જે સાઉથ ગુજરાતના અંદર ડીપ ગામડામાં જે લોકો બધા વસતા હોય છે બધા એ લોકોની પાસે આવી રીતે પેઇન્ટિંગ્સ કરાવીને એક આ સરસ કાર્યક્રમનું આયોજન દર વર્ષે અમે લોકો અહીંયા કરતા હોઈએ છીએ। અમરોલી લંકા વિજય હનુમાન મંદિરના મહંત રામચરણ દાસ બાપુની 19મી પુણ્યતિથિની ઉજવણી આજરોજ ઉજવવામાં આવી। અમરોલી બ્રિજના છેડા પર આવેલ લંકા વિજય હનુમાન મંદિર ખાતે સવારે રામચરણ દાસજીની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું, તેમજ 11:30 વાગ્યાથી ભાવિક ભક્તો માટે પ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ભોજનનો લાભ લીધો હતો। મહામંડલેશ્વર 1008 મહંત સીતારામ દાસ બાપુએ સમગ્ર ભક્ત મંડળનો આભાર માન્યો હતો અને લંકા વિજય હનુમાન મંદિર ખાતે દરેક કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર તમામ ભક્તોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। હવે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગાયને ઘાસચારો નાખવા માટે તેમજ અન્ય દાન પુણ્યના કાર્ય માટે મહંત દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે। આજે આપના પરમ પૂજ્ય સદગુરુ 1008 રામચંદ્રદાસ બાપુની 19મી પુણ્યતિથિ છે। આજને દિવસે મારા ગુરુજી સાકેત ધામે પધાર્યા હતા, આજ 19 વર્ષ થયા છે અને એક ઇતિહાસ રચ્યો છે। સંતોને ગ્રસ્તોમાં જ્યારે જન્મદિવસ મનાતા હોઈએ છીએ, આપણે સંતોને જ્યારે ભગવાનને પાવે છે ત્યારે દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ। રામચંદ્રદાસ બાપુ એક હિન્દુ સમાજ માટે એક ઇતિહાસ રચ્યો છે, કેમ કે આ જગન્નાથ ભગવાનની પરંપરાગત આજ 35મી રથયાત્રા આ વર્ષ નીકળી હતી એ એક ઇતિહાસ છે। હનુમાનજી મંદિર છે, ગાય સેવા છે, સંત સેવા છે, આજે એની નિમિત્તે 5000 માનુષને રસોડા પ્રસાદી રાખવામાં આવી છે। ઓલપાડની જમીન પચાવી પાડવા ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હોવાની કોર્ટમાં કરાયેલી દાદ વચ્ચે કોર્ટે ભાજપ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાળા સહિતનાઓને દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હોવાનું અલ્પેશ તમાકુવાલાએ જણાવ્યું। ઓલપાડના જમીન અડાજણ ખાતે રહેતા અલ્પેશ તમાકુવાલાની હોવાનું જણાવી તેમણે આક્ષેપ કર્યો કે તેમણે ઓલપાડ કોર્ટમાં પોતાની જમીનના ખોટા દસ્તાવેજ બનાવનાર મનસુખલાલ હંસરાજ ચોટલિયા, ભાજપ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાળા સહિતનાઓ સામે ફરિયાદ કરી છે, જ્યાં તેમણે નામદાર કોર્ટ દ્વારા 3 વાર દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હોવા છતાં તેમણે દસ્તાવેજ રજૂ ન કર્યા હોવાના આક્ષેપ સાથે જીતુબા રોડ વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં 3 જેટલા જમીનની ચીટિંગના ગુના નોંધાયા હોવા છતાં પણ પોલીસ આ મામલે કોઈ કામગીરી ન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો। હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર। પાલિતાણામાં દિવાલ ધરાશયી થતાં 5 મજૂરો દટાયા, 3ના મોત, 2 ઇજાગ્રસ્ત। તીડના આતંકથી બનાસકાંઠાના 46 ગામોમાં ખેડૂતોના પાકને નુકસાન। દેશમાં નાગરિકતા કાયદાને લઈ એક બાજુ વિરોધ, બીજી બાજુ સમર્થનની રેલી। ભારત જાન્યુઆરીમાં 5 પ્રકારના કેમેરાવાળા GIZ શ્રેણીના 2 ઉપગ્રહ લોન્ચ કરશે।
અને સરહદે ભારતનો જડબાતોડ જવાબ, પાકિસ્તાનના બે જવાનો ઠાર, ચોકીઓનું કચરઘાણ. આ તમામ સમાચારો વિગતે જોઈશું, હમણાં લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. ભાવનગરના પાલીતાણામાં એક દિવાલ ધરાશે થતાં 5 મજૂરો દટાઈ ગયા, જેમાંથી 3 મજૂરોના મોત નિપજ્યા, જ્યારે 2 શ્રમિકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. પાલીતાણા તળેટી રોડ પર આવેલી જૂની ધર્મશાળાને તોડવાની કામગીરી ચાલુ હતી ત્યારે જ એકાએક દિવાલ તૂટતા 5 લોકો દટાયા હતા. આ ઉપરાંત શનિવારે પણ અમદાવાદમાં દિવાલ ધરાશયી થવાના કારણે 2 મજૂરોના મોત નિપજ્યા. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં NIDની પાછળના ભાગે સ્પોર્ટ્સ સંકુલના અપર પ્રોમિનોડના વોકવેને અડીને 2-2.5 ફૂટની દિવાલ ધરાશયી થઈ હતી. 4 મજૂરો દટાઈ ગયા હતા, જેમાં 2 મહિલા મજૂરોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 2 મજૂર ઘાયલ થયા છે. માત્ર 2-2.5 ફૂટની દિવાલની બાજુમાં 7-8 ફૂટ ઊંડો ખાડો કરીને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નખાઈ રહી હતી, જેથી દિવાલનો પાયો કાચો પડ્યો અને દિવાલ મજૂર ઉપર પડી હતી. 4 મજૂરો ખાડામાં દટાયા હતા, જે પૈકી 2 મહિલા મજૂરોના મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. બનાસકાંઠા પાલનપુરના પેડાગડામાં રાત્રે રોકાયેલ તીડ પર શનિવારે વહેલી સવારે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જેથી ઉડીને ધાણધા, કુંપર, આંબલિયાળ, માલણ સહિતના ગામ થઈને વડગામ તાલુકાના ગામમાં પ્રવેશ કરી જલોત્રા મુમણવાસ થઈ મોરિયા ગામની નદીપટના વિસ્તારમાં બેઠા હતા. જોકે તીડના હુમલાથી ઘઉં, એરંડા, બટાકાની ખેતીને નુકસાન થતાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. 7 તાલુકાઓના 46 ગામોમાં રાજસ્થાનથી આવેલા તીડના ટોળા ખેડૂતોના ખેતર પર ત્રાટકતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે. તીડ ખેડૂતના ખેતરોમાં ઈંડા મૂકતા હોવાથી તે બીજા કરોડો તીડનો જન્મ આપતા હોય છે, જેનાથી ખેડૂતના ઊભા પાકને વ્યાપક નુકસાન થાય છે. તીડ નિયંત્રણ માટે કેન્દ્રની ટીમ અને જિલ્લા ખેતીવાડી ખાતાની 18 ટીમો વાવ, સુઈગામ, ભાંભર, લાખણી, દિયોદર, ડીસા અને થરાદના ગામોમાં કેમ્પ કરી દવા છંટકાવની કામગીરી કરી રહી છે. જિલ્લામાં 2325 હેક્ટર વિસ્તારમાં સર્વે કરી તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં 505 હેક્ટર વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, જેનાથી તીડનું નિયંત્રણ થઈ શકે. 1994માં પાકિસ્તાનના થરપાકરથી જિલ્લાના પાડણમાં તીડ આવ્યા હતા, જ્યાં સ્થાનિક ખેડૂતોએ તીડ પર દવા છંટકાવ કરવા દીધો ન હતો. બાદમાં 4 દિવસ બાદ અંબાજી પહોંચી ગયેલ તીડને મારવા ભાંભરના ધારાસભ્ય ભીમજીભાઈના પ્રયાસથી વડોદરાથી હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું હતું અને તીડ પર દવા છાંટવામાં આવી હતી. નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રવિવારે એક રેલી યોજાઈ હતી, જેમાં ભાજપના રાષ્ટ્રીય સ્વયંસેવક, લોક અધિકાર મંચ સહિત ઘણા સંગઠન જોડાયા હતા. આ સાથે યુપીના DGP OP સિંહે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને લખનૌ આવવાની મંજૂરી આપવામાં નહીં આવે, જો આવું કરીશું તો તણાવ વધવાનું જોખમ રહેશે. શનિવારે તૃણમૂલે કહ્યું કે પાર્ટીના સભ્યો રવિવારે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરશે. લખનૌના DM અભિષેક પ્રકાશે કહ્યું કે કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે પ્રદર્શનમાં સંપત્તિને નુકસાન પહોંચાડનાર લોકોની ઓળખ કરવામાં આવશે. ADM નુકસાનની તપાસ કરશે, 7 દિવસની નોટિસ બાદ વળતર આપવામાં આવશે. મહારાષ્ટ્રના નાગપુરમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં એક મોટી રેલીનું આયોજન કરાયું. આ રેલીનો હેતુ નાગરિકતા કાયદા અંગે જાણકારી આપવાનો છે, જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ જોડાયા હતા. જ્યારે નાગરિકતા કાયદાના સમર્થનમાં રવિવારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ એક રેલી યોજાઈ ગઈ, જેમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ JP નડ્ડા જોડાયા હતા. નડ્ડા જનસભાને પણ સંબોધન કરી નાગરિકતા કાયદા અંગે લોકોને માહિતી આપી. આ રેલી યોજાઈ એ પહેલા કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં રેલીમાં 20 વધુ વાહનો સામેલ નહીં થઈ શકે. રેલી 35 મિનિટમાં પૂરી થશે. કાફલો ક્યાંય રોકાશે નહીં. રેલીમાં નડ્ડા ગાડીનો કાચ ખોલીને લોકોનું અભિવાદન કરી શકશે, પણ તે ગાડીમાંથી નહીં ઉતરે, તેમનું વાહન બુલેટ પ્રૂફ રહેશે વગેરે નિયમો સામેલ હતા. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO આગામી જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીના સૌથી અલગ પ્રકારના સેટેલાઇટને અવકાશમાં લોન્ચ કરશે.
પ્રથમ વખત લોન્ચ થનાર આ પ્રકારનો ઉપગ્રહ જિયો સ્ટેશનરી ભ્રમણ કક્ષામાં એક જ જગ્યાએ સ્થિર રહીને માત્ર ભારતની સરહદ પર નજર રાખવાનું કામ કરશે. જીસેટ વન નામના ઉપગ્રહમાં 5 પ્રકારના કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સેટેલાઇટ શ્રેણીના જીસેટ વન અને જીસેટ ટુ એમ 2 ઉપગ્રહ છોડવામાં આવશે. જાણવા મળ્યા મુજબ 23 ડિસેમ્બરના રોજ આ ઉપગ્રહ બેંગ્લોર પહોંચશે અને 15 જાન્યુઆરી 2020ની આસપાસ તેને અવકાશમાં લોન્ચ કરવામાં આવશે. શ્રીહરિકોટા ખાતે આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર અથવા તો ફ્રેન્ચ ગયાનાના લોન્ચિંગ સેન્ટર પરથી આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. એ પ્રત્યેક 1/2 કલાકે સમગ્ર દેશની એક તસવીર મોકલી આપશે, જેથી પાકિસ્તાન ગતિવિધિઓથી સતત માહિતગાર રહી શકાય. જો આ ઉપગ્રહને હરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવશે તો લોન્ચિંગ માટે GSLV MK2 રોકેટની મદદ લેવાશે. જો તેને ફ્રેન્ચ ગુયાના ખાતેથી લોન્ચ કરવામાં આવશે તો તેને એરિયન રોકેટ વડે છોડવામાં આવશે. જીસેટ વનના કાર્ટોસેટ સેટેલાઇટનો શક્તિશાળી પેનક્રોમેટિક કેમેરા લગાવાયેલો છે, જે પ્રત્યેક 30 મિનિટે દેશનો એક ફોટો લેશે. આ સિવાય બાકીના કેમેરા પણ ફોટો લેશે અને ઇસરો સેન્ટર પર મોકલતા રહેશે. કુદરતી આફતો વખતે આ ઉપગ્રહ રિયલ ટાઈમ તસવીર મોકલતું રહેશે, જેથી લોકોને બચાવવામાં વધુ મદદ મળે. આ ઉપરાંત ઉપગ્રહ સાથે રિચી ક્રેશિયન 700 મિલીમીટર ટેલિસ્કોપ પણ લગાવાયેલું છે. કાર્ટોસેટ સેટેલાઇટ સાથે પણ આ ટેલિસ્કોપ લગાવાયેલું છે, જેની મદદથી સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી શકાય હતી. ઉપગ્રહમાં ટેલિસ્કોપ ઉપરાંત 4 અન્ય કેમેરા છે, જે નકશા બતાવવા, આફતો વખતે વ્યવસ્થાપન જાળવવા, માળખાગત વિકાસના કામ અને હવામાનની માહિતી મેળવવા ઉપયોગી થશે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય સરહદે સતત ગોળીબાર કરી રહ્યું છે, જેના પગલે ભારતીય સૈન્યએ આક્રમક જવાબ આપ્યો છે. ભારતીય સૈન્યના ગોળીબારમાં પાકિસ્તાનના 2 જવાનોને ઠાર મારવામાં આવ્યા. અખનૂર અને સુંદરબાની સેક્ટરમાં પાકિસ્તાની સૈન્યના ગોળીબારનો ભારતીય સૈન્યએ આક્રમક જવાબ આપ્યો હતો, જેમાં પાકિસ્તાનના 2 જવાનો ઠાર માર્યા અને પાક સૈન્યની અનેક ચોકીઓનો પણ ખાતમો બોલાવ્યો. સૈન્ય દ્વારા જાહેર માહિતી અનુસાર વહેલી સવારે પાક સૈન્ય દ્વારા ખૌર અને પલ્લનવાલા વિસ્તારમાં તોપમારો કરવામાં આવ્યો, જેના પગલે બાદમાં ભારતીય સૈન્યએ પણ વળતો જવાબ આપવા ગોળીબાર કર્યો. સામસામે બાદમાં ભારે ગોળીબાર થયો, જે લાંબા સમય સુધી ચાલ્યો. કલાકો સુધી ચાલેલા ગોળીબારના અંતે ભારતીય સૈન્યએ પાકિસ્તાનના 2 જવાનોને ઠાર કર્યા અને અનેક ચોકીઓનો ખાતમો બોલાવ્યો. આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. નોંધનીય છે કે 20મીએ રાતથી જ ભારે ગોળીબાર શરૂ થઈ ગયો હતો. પાકિસ્તાન દ્વારા સૌપ્રથમ ગોળીબારની શરૂઆત કરવામાં આવી અને ત્યાં આવેલા ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો. જોકે બહાદુર ભારતીય સૈન્યના જવાનોએ સ્થિતિને સંભાળી લીધી અને આક્રમક જવાબ આપ્યો. જમ્મુ સ્થિત સૈન્ય PRO લેફ્ટનન્ટ દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે ભારતીય સૈન્ય કોઈપણ પ્રકારના ગોળીબારનો આક્રમક જવાબ આપવા માટે તૈયાર છે. સામે પક્ષ નાગરિકોને પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. 370 નાબૂદી બાદ પાકિસ્તાન દ્વારા સરહદે ગોળીબારનું પ્રમાણ વધી ગયું છે. દરમિયાન ભારતીય સૈન્યને પણ એલર્ટ કરી દેવાયું છે અને પાકિસ્તાન આતંકવાદીઓને દેખો ત્યાં ઠાર મારવાની કાર્યવાહી પણ કરાઈ રહી છે. હવે સમાચાર અહીં પૂરા કરીએ, પણ એ પહેલા ફરી એક નજર મુખ્ય સમાચાર પર. કતારગામમાં બેફામ દોડતી કારે 6 રાહદારીઓને તેમજ વાહન ચાલકોને અડફેટે લીધા. સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સેક્રેટરી પદ પર નિલેશ પટેલ, ખજાનચી તરીકે અજય ડબુવાલાનો વિજય. ભાજપની સંકલન બેઠકમાં ગરમાગરમી, પાલિકાના હદ વિસ્તરણમાં 10 ગામો કાઢીને નવા 7નો સમાવેશ. પાલિકાનું મની કાર્ડ વાપરનારને સોમવારથી 10% ડિસ્કાઉન્ટ મળશે. અડાજણમાં BOB ATM ચોરીની કોશિશ કરનાર ઝડપાયો. અને સમાજ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કતારગામ બેડરોડ મેડિકલ એસોસિએશન દ્વારા મેરેથોન યોજાય. આ હતા ત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.